એ છે શ્રામણ્ય, જ્યાં પ્રતિકૂળતાઓમાં પણ અનુકૂળતાનો ધોધ વહે છે, એ છે આ શ્રામણ્ય, એ છે આ જીન શાસનનું શ્રમણત્વ. દિવસની સાગડી માલમ આવ શરીરમ જિયાણ વિતુળમ ચંદા ઈચ્છ ભૈલા કાલ રહન તપ માડંતી. વૈરાગ્ય સતંગમાં કહ્યું છે કે અસાર સંસાર છે, એવી જ રીતે એ પણ કહ્યું છે કે દિવસ રાત રૂપી નિશાચર આપણા આયુષ્યની દોરીને પૂરો કરતો રહે, આપણા આયુષ્યનો ધન લૂંટી રહ્યું છે અને ત્યારે આપણે આરામથી બેઠા છે, શું આપણા માટે યોગ્ય વાત છે? સપોઝ આપણા ઘરમાં લાખ રૂપિયા પડ્યા છે, આપણી નજરની સામે જ કોઈ વ્યક્તિ એને ચોરીને જાય તો શું કરીશું? આપણે ચોરને પકડીશું, પોલીસને બોલાવીશું, તે લાખ રૂપિયા કરતા તો અનંત ગણું મૂલ્યવાન એવું આપણું માનવ જીવન કર્મસત્તાના સૈનિકો આવીને લૂંટીને જઈ રહ્યા છે, મોહરાજાનું સૈન્ય લૂંટીને જઈ રહ્યું છે અને ત્યારે આપણે મોહરાજાની એ ગાઢ નિંદમાં સૂતેલા છે, યોગ્ય છે? જ્યારે આ પંથ પર ચાલવાનું થાય છે, આ પંથમાં ક્ષણે ક્ષણે બધા કહે છે પ્રતિકૂળતાઓ છે, અમે કહીએ છીએ ક્ષણે ક્ષણે અનુકૂળતાઓ છે. ઘણાએ કીધું કે સંયમનો પંથ ખાંડાની ધાર છે, અમે કહીએ સંયમનો પંથ ફૂલોની કોમળ સૈયા છે. જે સૈયા પર સુવા માટે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એ સૈયાનું સૌભાગ્ય તો કેટલું વિશિષ્ટ કક્ષાનું હશે. એનો આનંદ જ્યારે પૂજ્ય ગુરુદેવની વૈરાગ્ય રસની વાણી સાંભળી ત્યારે થયો. પૂજ્ય ગુરુદેવે જ્યારે અમને કહ્યું કે નામ જે છે એ પ્રમાણે ગુણો લાવી દો, જે પહેલો સંઘ ગુરુદેવનો હતો એ ગુરુદેવનો પહેલો સંઘ મારા માટે ખૂબ જ ફલીભૂત થયો. આ થીરપુરના જ નાનકડા ગામ અને મારા મોસાળથી જ્યારે ગુરુદેવનો સંગ થયો ત્યારે ગુરુદેવને એ સંઘથી એટલી તો સમજ પડી કે સંયમ જીવન સાર છે, બાકી બધું બેકાર છે. વધારે કહેવા માટે હું પણ લાયક નથી આજે, પણ એટલું કહીશ કે આ થીરપુર નગરનો એક એક બચ્ચો સિંહનો પુત્ર છે, આ 25 એ 25 સિંહના પુત્ર છે. સિંહ સમાન સુરવીરતાથી જેવો આજે સંયમ લેવા જઈ રહ્યા છે તેટલો વિશ્વાસ તો અમને પણ છે કે અમે સિંહ સમાન સંયમ જીવન લઈશું, સાથે સાથે સિંહની જે ખુમારી છે એ ખુમારીથી જ આ સંયમ જીવન પાળીશું. અને ગુરુકચ્છનું નામ રોશન કરવાનો પ્રયત્ન કરીશું. આજે કદાચ મારી આ છેલ્લી સ્પીચ હશે, છેલ્લી વાર હું આ માઇક પકડીશ, છેલ્લી વાર આ બધી સાજ શોભા હશે. મને આજે જે એક વ્યક્તિ જે અંગત છે એમને સવાલ કર્યો, શું કાલથી તમને આ બધા યાદ નહીં આવે? મારે એમને એક જ જવાબ આપવો છે, મને તો યાદ આવે કે ના આવે, તમને યાદ આવશે? જો આવે તો ગુરુદેવે 27નો આંકડો કીધેલો છે, ઘટે છે. આજે હું સકલ ત્રિસ્તુતિક જૈન સંઘ એમના સમક્ષ આટલા વર્ષ દરમિયાન બાળક છું, છદમસ્ત છું, રાગ દ્વેષને આધીન છું, જો કોઈ પણ ભૂલચૂક થઈ હોય એની માફી માંગુ છું. ખરા દિલથી આ બાળકને ક્ષમા કરજો અને આપના અંતરની એવી આશીષ અમારા પર વરસાવજો જેથી કરીને અમારો માર્ગ નિષ્કલંક નિષ્કંટક નિરતિચાર નીવડે અને પ્રાય કરી એકાકી ભાવ બની અમે સિદ્ધિગામીના વાસી બનીએ. જીનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ બોલાયું તો ઈચ્છા મેં મુમુક્ષુ ઋત્વિજીને અપની પાવન ભાવ વ્યક્ત કર પૂજ્ય ગુરુદેવ કે શ્રી ચરણો મેં અપના નમન પ્રસ્તુત કિયા. કાલે વહેલી સવારે જ જે પ્રભુના અંતિમ દર્શન કરશું અને દીક્ષા ગ્રહણ કરીને જે પ્રભુના પ્રથમ દર્શન કરશું એવા અત્રે બિરાજમાન પ્રભુવીરના ચરણોમાં કોટિસહ વંદના, દાદા ગુરુદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટિસહ વંદના, વર્તમાનાચાર્ય દીક્ષા પ્રદાતા ગુરુદેવ શ્રીમદ વિજય જયંતસેન સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટિસહ વંદના. કાલે જ વહેલી સવારે અમે સૌ પૂજ્ય ગુરુદેવના હસ્તે રજોહરણ ગ્રહણ કરીશું. આ રજોહરણ ગ્રહણ કરશું તેની અંદર હું સૌથી પ્રથમ
ઉપકાર માનું તો મારા માતા પિતાનો ઉપકાર હું માનીશ. જે માતા પિતાએ અમને, એટલે કે મને અને મારા ભાઈને, ખુદ મને ઋત્વિકના નામે જન્મ આપ્યો. આ જન્મ મળ્યો માનવભાવનો ત્યારે જ આ બધી કથા ઘડાઈ રહી છે. મારા માતાનો તો હું ઉપકાર માનું. મારા માતાનો એનો મોહવશ એટલો છે કે અમે નાના હતા ત્યારે ઘર પરિવાર એટલો મોટો હતો કે કામમાં જ પરોવાઈ લેતી હતી, એટલે એ અમને સમય આપી શકતી ન હતી. થોડા મોટા થયા, સમજણા થયા, ત્યારે જ અમે તપોવન સંસ્કારપીઠ વિદ્યાલયમાં ભણવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે પણ મારા માતા પિતાએ સંપૂર્ણ સહર્ષ અમને રજા આપી. અને પછી જ્યારે દીક્ષાની વાત કરી ત્યારે પણ એટલું ન જોયું કે નાના હતા ત્યારે હું એમને રાખી ન શકી, તપોવનમાં મોકલી દીધા. ત્રણ વર્ષ જ્યાં અભ્યાસ કર્યો, દિવાળી જેવું વેકેશન આવતું જ્યારે 450 બાળકો ત્યાં ભણતા હતા, બધા જ્યારે દિવાળીના વેકેશનમાં માતા પિતા પાસે જતા, એવા સમયે અમને એમની પાસેથી દૂર રહીને અમને ઉદ્ધાર કરવાની પણ રજા આપી. એવા માતાનો હું ઉપકાર માનું છું જેમણે અમને એમના કાળજાના કટકા સમાન અમને પૂજ્ય ગુરુદેવના ચરણે અમને સમર્પિત કરી રહ્યા છે. હું મારા પિતાનો પણ ઉપકાર માનું છું જેમણે સતત અમને એક જ વાત સમજાવી છે કે દીકરાઓ, તમે માત્ર માત્ર ભણવામાં ધ્યાન આપજો, બીજે ક્યાંય લપન છપનમાં ક્યાંય પડતા નહીં. આજે અમે અહીંયા ઊભા છીએ, ગુરુદેવના ચરણે સમર્પિત થઈ રહ્યા છીએ, સંઘને સમર્પિત થઈ રહ્યા છીએ. એમાં મોટામાં મોટો કોઈ ફાળો હોય તો એ મારા પિતાજીનો છે. એમનો આ સંઘ, આ ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા, અવિહટ રાગ, એના જ ફળ સ્વરૂપે આજે અમે અહીં ઊભા છીએ. જો મારા પિતાશ્રી અમને અહીંયા ના રાખ્યા હોત, એમની ઈચ્છા પ્રમાણે અમે ન રહ્યા હોત, તો આજે અમે કદાચ અહીંયા ઊભા ન હોત. એમણે આટલી ખેંચ કરી ત્યારે આજે અમે આ રજોહરણ ગ્રહણ ગુરુદેવના હસ્તે કરશું. આજે આ ઋત્વિકમાંથી મને મુમુક્ષુ ઋત્વિક કોઈએ બનાવવામાં કોઈનો સી ફાળો રહ્યો હોય તો એક જ હું મારી માતૃ સંસ્થા તપોવન સંસ્કારપીઠને યાદ કરીશ, જ્યાં આગળ અમે 3 વર્ષ ઉપધાન કર્યું. પૂજ્ય હંસકીર્તિ સુરેશજી મહારાજ સાહેબના પાસે રહ્યા, ત્યાં અમને દીક્ષાના ભાવ થયા. લોકો અમને પૂછે છે કે તમને દીક્ષાના ભાવ કઈ રીતે થયા, તો અમારા નામે તો એક જ વસ્તુ હોય છે મોઢે, કે આ તપોવન સંસ્કારપીઠમાં ભણ્યા, ત્યાં જ ઉપધાન કર્યું. આ ગુરુકુળવાસનો જ એક પ્રતિભા છે કે અમને આજે આ ભાવ થયા છે, જે આ તપોવન એ સંસ્કારનું આ સિંચન કર્યું. કદાચ આ તપોવન સંસ્કારપીઠ વિદ્યાલય ધરતી પર ના હોત તો કદાચ આજે પણ અમે તમારી વચ્ચે જ બેઠા હોત. પણ આ તપોવનનું હું ઋણ કઈ રીતે અદા કરીશ એ મને ખ્યાલ નથી આવતો. ત્યાંથી અમે આગળ વધ્યા અને પૂજ્ય ગુરુદેવ પાસે અમે સતત 2 અભ્યાસ કરી રહ્યા છીએ. ગુરુદેવનો પણ ઉપકાર કઈ રીતે ભૂલી શકાય, જેમના સહારે, જેમને અમે નજર સામે રાખ્યા, જેમના ભરોસે આજે અમે અહીંયા આવ્યા છીએ. નારોલીની અંદર જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે પૂજ્ય ગુરુદેવને અમે ભાઈઓએ હાથી દાંતની અંદર કાજુ આકારમાં કોતરેલા પાર્શ્વનાથ પ્રભુ વરાવેલા, ત્યારે ગુરુદેવનો વચન સિદ્ધ પુરુષ કહીએ છીએ આપણે, એ વાત કઈ રીતે સાચી પડે છે, એમની કઈ રીતે અમારી પર કૃપા ઉતરી છે એ વાત હું તમને કહેવા માંગુ છું. એ દાંત વરાવ્યા ત્યારે ગુરુદેવે શું કીધું, ગુરુદેવે કીધું કે આજે હું આ દાંત અનામત રૂપે લઉં છું અને ફરી તમે જ્યારે દીક્ષા લઈને અહીંયા પાછા આવશો ત્યારે હું તમને આપીશ, ત્યાં સુધી હું આજે સંભાળું છું. ગુરુદેવનો એ અનાયસે બોલાયેલો એ વચન આજે સિદ્ધ થઈ રહ્યો છે. ત્યારે તો કોઈ ભાવ નહોતા, એ 4-5 વર્ષ જે થઈ ગયા, છતાં પણ એ ગુરુદેવે જે વચન બોલ્યા, એમની જે કૃપા વરસી, એ આજે સાર્થક થવા જઈ રહ્યું છે. ગુરુદેવને અમે એક જ વસ્તુ પૂછતા, આ થરાદની જે ભૂમિ છે જ્યાં આગળ માત્ર દાદા રાજેન્દ્ર સુરેશજી મહારાજ સાહેબ અને ગુરુદેવનું જ્યાં રામરાજ્ય ચાલી રહ્યું છે, એવા આ થરાદની ભૂમિએ અમારું અહોભાગ્ય છે કે આવી ભૂમિ અમને દીક્ષા ગ્રહણ કરવા મળી રહ્યું છે. જ્યારથી મુહૂર્ત નીકળ્યું, પીપળોદા મુહૂર્ત નીકળ્યું, ત્યારથી અમે લોકો ભારતભરીને ભ્રમણ કરી રહ્યા છીએ. દિલ્હી, ભરતપુર, દરેક જગ્યાએ, મુંબઈ હોય, સુરત હોય, અમદાવાદ, આજે થરાદનો વારો આવ્યો છે. થરાદને પણ આજે વિદાય કરવાની છે, એટલે કે તમામ
ત્રિસ્તુતિક જૈન સંઘને તમામ સંસારને આજે અલવિદા કરવાનો દિવસ આવી ગયો છે. મને યાદ છે જે જે સંઘમાં અમે ગયા, જે જે સંઘે અમે વાયણા કર્યા, જે જે ઘરની અંદર અમે પગલા કર્યા, દરેક પાસેથી અમે આશીર્વાદ મેળવતા ત્યારે ઘણા બધા આશીર્વાદો આપતા. કોઈક રડતી આંખે આશીર્વાદ આપતા, કોઈક ખસતી આંખે આશીર્વાદ આપતા હતા, કોઈક સાવ પથારી વસતા છતાંય અમને આશીર્વાદ આપતા હતા. સૌની એક જ કામના હતી કે ખૂબ ભણો કરો, માતા પિતાનું નામ રોશન કરો, ગુરુ ગચ્છનું ગુરુનું નામ રોશન કરજો, દિવાલને તમારી સગી બનાવજો. આવા કઈ કઈ ઉત્તમ ભાવનાઓ લોકોએ ભાવી છે. લોકો તો એમ કહેતા કે દુનિયામાં કોઈએ સંયમ જીવન ના પાડ્યું હોય એવું ઉત્તમ સંયમ જીવન તમે બે પાડી બતાવજો. એવા ઉત્તમ ભાવો આ ચતુર્વિક સંઘને અમે આપ્યા છે. હું આ ચતુર્વિક સંઘનો આભારી છું અને આપ આવા આશીર્વાદ સતત વરસાવતા રહેજો અને એવા આશીર્વાદ આપજો કે આપની આ ભાવનાઓ અપેક્ષાઓ અમે જિંદગીભર ભૂલીએ નહીં અને એ આપના આશીર્વાદ અમે સતત યાદ રાખીએ. અને એવા આશીર્વાદ પાઠવજો કે આ જે માતા પિતા, આ જે સુખ ઐશ્વર્ય, આ જે પરિવારને છોડીને અમે જઈ રહ્યા છીએ, તો ફરી વખત ક્યારે આ બધું યાદ ના આવે અમને, આ જે છોડ્યું છે એને ફરી વખત મેળવવાની ક્યારે ઈચ્છા પ્રગટ ન થાય, આ અંદરથી અમારો ભાવ સંસાર ખતમ થાય એવા આશીર્વાદ પાઠવજો અને અમારું સંયમ જીવન નિર્વિઘ્ન બને એવો અમને આશીર્વાદ પાઠવજો. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાયો તો ઈચ્છામિ દુઃખ. ખૂબ ખૂબ અનુમોદના જેમના ભાવોની. જેનિસ બિપિનભાઈ વોરા ને હું વિનંતી કરીશ કે જેનિસભાઈ પધારો. હતુરાજ પાટે હતાય સમરાટે તોય વીરે લીધી વીરતીની વાટે. इसी प्रकार से सभी मुमुक्षु गणों ने अपने हृदय मंदिर में विराजित पूज्य गुरुदेव को शत शत नमन करते हुए अपने उद्गार व्यक्त किए. તારક પરમાત્મા ત્રિપુર મંડળ શ્રી મહાવીર સ્વામીને નમઃ. ભરતપુર કે રાજા પ્રભુ શ્રીમદ વિજય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી ગુરુભ્ય નમઃ. મુમુક્ષુઓના હૃદયના શણગાર મમ જીવન નૈયાને ખેવૈયા પ્રભુ શ્રીમદ વિજય જૈનસેન સુરીશ્વરજી ગુરુભ્ય નમઃ. પ્રભુ પંથ પામી કરું હું આત્મને ઉજમા, ગુરુ શરણ ગ્રહીને મારે થાવું છે ભવપા. આપ લોકો સે ક્વેશ્ચન પૂછું, આપ પ્રભુ મહાવીરનો માનો કે પ્રભુ મહાવીરનો માનો? આપ પ્રભુ મહાવીર કો માનતે હો કે પ્રભુ મહાવીર કે માનતે હો? અગર આપ પ્રભુ મહાવીરનો માનતે હો તો આજ યહાં હોતે. આજ કી દુનિયા મેં હર ઇન્સાન
पैसे के पीछे दौड़ रहा है, खूब लंबी लंबी लाइनें लगी हुई है, पहले भी लगी हुई ही थी बट आज कुछ ज्यादा ही लगी हुई थी, खूब लंबी लंबी लाइनें। बट मोदी ने अपने शासन में सबको कैशलेस कर दिया है, बट हमको परमात्मा महावीर के शासन में कर्म लेस होना है, कैशलेस नहीं होना है। आज हम सब इस पंडाल में एकत्र हुए हैं, एक बात याद रखना, सरकार ने काले धन पर छापा मारा है, काले मन वाले अभी भी बचे हुए हैं, और वो काले मन को दूर करना हो, कर्मों पर लगे हुए मेल को दूर करना हो तो संयम जीवन को अपनाना पड़ेगा, और संयम जीवन को अपनाकर ही सच्ची सिद्धि को प्राप्त की जा सकती है। मुझे एक भाई, अभी मैं जब यहाँ थराद नगर में प्रवेश किया ना, तो मुझे धर्मशाला में एक भाई मिले कि भाई आप तो गोस्वामी हो, जन्म से साधु हो, तो फिर आप ये संयम जीवन क्यों ग्रहण कर रहे हैं? तो फिर मैंने कहा भाई मैं जन्म से साधु हूँ, सिद्ध तो नहीं ना, और सिद्ध होने के लिए तो संयम जीवन तो ग्रहण करना पड़ता है ना, इसीलिए मैं संयम जीवन ग्रहण कर रहा हूं, क्योंकि नर से नारायण बनाने की जो क्षमता है वो जिन शासन के अंदर है और किसी शासन के अंदर नहीं है। और यही जिस मार्ग पे मैं जा रहा हूं ना, उसका बहुत बड़ा उपकार मेरे माता पिता का है, जिन्होंने ये जिन शासन अपनाया और ऐसे गुरुदेव को अपनाया और उन गुरुदेव के चरण में मुझे अर्पण कर दिया, ऐसे माता पिता को मैं भाव भरी वंदना करता हूँ, खूब खूब वंदना करता हूँ, उनका उपकार कभी नहीं भूल सकता कि उन्होंने मुझे ये जिन शासन दिया है। कपड़ा एक बार कपड़ा मेला हो जाता है तो लॉन्ड्री में धुल जाएगा, बट इस आत्मा पर लगे हुए कर्म उसको कहां धोगे, कहां धोएंगे? बस संयम जीवन के द्वारा ही कर्मों पर लगे हुए मेल को धोया जा सकता है, बस ये और कहीं नहीं। बस हम सब संयम जीवन कल सुबह ग्रहण करने जा रहे हैं, सकल संघ से निवेदन है, आशीर्वाद की कामना करते हैं कि ऐसा आशीर्वाद दे कि हमारा जीवन जिस मार्ग पे जा रहे हैं परमात्मा के मार्ग पर कहीं पे भी अड़िग नहीं हो और हमारा जीवन उज्जवल बने। मुझसे जानते अजानते में सकल श्री संघ से, मन से, वचन से, काया से जो भी गलती हुई उसके लिए मैं मिच्छामि दुक्कड़म मांगता हूँ, जिन शासन के विरुद्ध कुछ भी बोला हो तो मिच्छामि। खूब खूब धन्यवाद कुलदीप जी, वे विनती करीश प्रदीप जी बाफना आप पधारो अने अपना उद्गार अपने श्रवण कराओ। छे अनंत आत्मा वो तणी दीक्षा भूमि गिरनार, छे अनंत तीर्थंकरो तणी कैवल्य भूमि गिरनार, ने आवती चौबीस तणी निर्वाण भूमि गिरनार, अध्यात्म नगर गिरनार, जय जय गर्भो गिरनार, अध्यात्म नगर गिरनार, जय प्रभु महावीर के चरणों में कोटिश वंदन, प्रातः स्मरणीय राजेंद्र श्री श्री महाराज साहब जी के चरणों में कोटिश वंदन, जैन सैन सुरेश्वर जी महाराज साहेब ना चरणों में कोटिश वंदन। मुझे यहाँ तक पहुँचाने के लिए साध्वी जी भगवान सूर्योदय श्री जी महाराज साहेब, कैलाश श्री जी महाराज साहेब, विपुल दर्शाधीरी महाराज साहेब के चरणों में कोटिश वंदन। मैंने आज से पहले 26 सितंबर को पहली बार गुरुदेव को देखा और ना कभी नाम सुना गुरुदेव का और ना कभी मुलाकात हुई। साध्वी भगवान ने मुझे पहली बार गुरुदेव के दर्शन करवाए, जब गुरुदेव को पहली बार देखा तब से मन में ये बना लिया कि बस अब मुझे गुरुदेव चाहिए, मुझे गुरुदेव से दूर नहीं होना है। मैंने गुरुदेव से पूछा,
गुरुदेव अगर मुझे दीक्षा लेनी है तो मुझे क्या करना होगा। तभी मुझे गुरुदेव ने कहा दीक्षा ऐसे नहीं मिलती है। फिर मैंने सोचा गुरुदेव ने तो एकदम मुझे बोल दिया कि दीक्षा ऐसे नहीं मिलती है और मुझे दीक्षा चाहिए। गुरुदेव ने मुझे एक ही बात कही कि बेटा तुझे पढ़ना होगा और ऐसा पढ़ना होगा कि तुझे संयम मिल सके। मैंने गुरुदेव से कहा गुरुदेव यहाँ जो भी पढ़ा जाता है मुझे उसमें से कुछ भी नहीं आता है। लेकिन गुरुदेव ने कहा तू मेरे पास रह और कुछ दिन रहकर शुरुआत कर। मैंने शुरुआत की। गुरुदेव ने दो दिन बाद ही मुझे कह दिया बस अब तुझे यहीं रहना है, तुझे नहीं जाना है। और मुझे मात्र 4 महीनों में दीक्षा मिलने वाली है। इतना कम समय कि मैं कुछ कह नहीं पाया, लेकिन गुरुदेव ने मेरे सर पर हाथ रखा और मुझे ये लगा कि बस अब मुझे गुरुदेव के पास ही रहना है और कहीं नहीं जाना है। कल 19 फरवरी 2017 को मुझे संयम जीवन दिया जाएगा गुरुवर के हाथों। बस आप सभी से यही विनंती है कि आप मुझे ऐसा आशीर्वाद दीजिए मेरा संयम जीवन निष्कलंक निष्कंठक निर्धतिचार बने और मैं अपने संयम जीवन पर अग्रसर रहूं। ऐसा आशीर्वाद आप मुझे दीजिए। जिन आज्ञा विरुद्ध कुछ भी कहा गया हो उसके लिए सभी श्री संघ सकल मंडल से मेरा मिच्छामि दुक्कड़म। जय जिनेन्द्र। खूब खूब अनुमोदना। अदना जी पहली तारीखे भूमि बेन चेतन भाई वेदलिया ने डीसा मा जेमनो दीक्षा छे ए पण अहींया संयम संस्थापन में पधार्या छे। खूब खूब एमने स्वागत करीए छीए। हवे हूँ सविताबेन अदाणी ने विनती करीश के आप पधारो अने अपना उद्गार रजू करो। आठ पहर नी साधना काजे वेली परोड़े हूँ जागू श्वासो लेवा माटे पण हो गुरु नी आड़ा मांगू हो श्वासो लेवा माटे पण हो गुरु नी आड़ा मांगू। मरजो रे मने मरजो रे मने मरजो रे मने बेची शमण नो मंगो मरजो रे मने बेची शमण नो फड़जो रे मारो आज मनोरथ फड़जो फड़जो रे मारो आज मनोरथ फड़जो प्रभु जी आवे साध मारो सामर्जो प्रभु जी आज साध मारो सामर्जो फड़जो रे मने वेश समण नो मर्जो 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 फड़जो रे मने શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં સતત વંદન. આચાર્ય દેવેશ રાજેન્દ્ર સુરીશ્વર મહારાજ સાહેબના ચરણોમાં સતત વંદન. વર્તમાન કચ્છાધિપતિ રાષ્ટ્ર જૈનસેન સુરીશ્વર મહારાજ સાહેબના ચરણોમાં સતત વંદન. જેવી રીતે સંસારમાં સંકિત પામ્યા પછી ભવની ગણતરી થાય છે તેમ આજે દીક્ષાના મુહૂર્ત પછી મારા સંસારના દિવસોની ગણતરી હવે કલાકોમાં પૂરી થાય છે. હું જેની રજોરણની હું રાહ જોઈ રહ્યો છું તે હવે આ બસ કલાકો અને મિનિટો ગણાય છે. જેવી રીતે મારા નણંદને મને દીક્ષા થઈ ત્યારે મને એવું લાગ્યું કે આ સંયમ લેવા જેવું છે અને ત્યારથી જ મારામાં એ સંયમનું બીજ રોપાયું જે આજે મને એમ લાગે છે મારું સંયમનું બીજ વડવૃક્ષ જેવું ખીલી રહ્યું છે. સાચું ઘણા એમ પૂછે છે મને કે તમને સંયમ લેવાની ભાવના કેમ જાગી, તો જેમ પાંજરામાં પંખી અસહ્ય વેદના ભોગે છે ને પાંખ આવતા ઉડી જાય છે તેમ આ કર્મોની કેદ અસંખ્ય કર્મોની કેદ જ્યારે
જ્યારે કર્મની કે જ્યારે અસ્થાય બને છે ત્યારે જ્ઞાન ક્રિયાના સથવારે આત્મારથી ઉડી જાય છે અણગાર ધર્મના વિરાટ આકાશમાં. ત્યારે તેને નથી નડતા નડતા સ્વજનોના સંબંધો, તેને નથી નડતા મમતાના બંધનો, ત્યારે તેને નથી નડતા દેશ વેશ ને ફેશન, તેને નથી નડતા દેશ ગામ નગર ને ગામડું. બસ બસ હવે મને એમ જ થાય છે કે આ રજોરણ સવાર ક્યારે પડે ને ક્યારે મળે. સાચું કહું તો મારો વાલ થયો દીકરો અને પુત્રવધુ અને દીકરીઓ વિશેષ ઉપકાર જે મારા જીવનરત્ન સારથી સમાન સુરુશ્રાવક પ્રવીણભાઈ, બસ એમને મને બહુ પોતાના મમતાના બંધનનો રાગનો ત્યાગ કરી અને મને આ પંથે જવા માટે અનુમતિ આપી એ ઉપકાર હું કયા ભાવમાં વાળીશ એ મને ખબર નથી. બીજા મારા કલ્યાણ મિત્ર દેરાણી જેઠાણી લલિતભાઈ નીતિનભાઈ વિજયભાઈ બધા અદાણી કુટુંબના મારા પરિવારજનો દીકરીઓ પૌત્રીઓ જમાઈઓ બધા જ મને બહુ સહર્ષ અનુમતિ આપી છે. હવે બસ મને એમ જ થાય છે આ અદાણી પરિવાર છોડી અને હું તીર્થંકર એવા વિરાટ મધુકર પરિવારમાં જઉં છું એનો મને બહુ જ આનંદ થાય છે. બસ ચતુર્વી સંતી મને એવા આશીર્વાદ વરસાવજો કે મને આ ચારિત્ર નિષ્કંટક બને અને આજ સુધી મારાથી કંઈ પણ કોઈ પણ જોને કંઈ પણ બોલાઈ ગયું હોય કંઈ પણ થયું હોય તો હું મિચ્છામી દુક્કડમ માગું છું એ જ અભ્યર્થના. ખૂબ ખૂબ અનુમોદના આત્મોદ્ધાર પરિવારના પુત્ર વધુ સવિતાબેન વયોવૃદ્ધ મુમુક્ષ. હવે પૂજાબેન વસંતભાઈ અદાણીને વિનંતી કરીશ કે આપ પધારો. પૂજાબેન સંસ્કારિતા ગઈ રે ભાગી આધુનિકતાની ધૂન લાગી આવા સમયમાં ભારે પણ એટલો છે. ગુરુ છે ને
એ ક્રેન સમાન છે. જ્યારે છે ને કોઈ યાત્રિક વાહન હોય અને વિશાળ ખાડામાં પડી જાય તો તેને આપણે હેમખેમ અને સુરક્ષિત